तापी जिलाना बालपुर गाम खाते मंदिरना त्रीजा पाटोत्सव निमित्ते भक्तों द्वारा पूरा भक्ति भाव पूर्वक उजवणी करवामां आवी हती। तापी जिलाना व्यारा थी 15 किलोमीटर अने ऊंडाणना आदिवासी विस्तारमां आवेला बालपुर गाम खाते श्री साई बाबाना मंदिरनो त्रीजो पाटोत्सव पूरा भक्ति भाव पूर्वक उजवामां आव्यो हतो। विश्वना एकमात्र पारसी समाजना साई कथाकार परम पूज्य बाबा नंदजीना पावन सानिध्यमां पाटोत्सवनी उजवणी करवामां आवी हती। बे वर्ष अगाउ आ दिवसे ज आ मंदिरमां श्री रामचंद्र लक्ष्मण अने सीता माताની प्राण प्रतिष्ठा करवामां आवी हती, તેમજ साई बाबानी मूर्तिनी पण प्राण प्रतिष्ठा अहीं करवामां आवी छे। जे रीते साई बाबाना मंदिरमां द्वारिका माईनुं मंदिर छे, ते ज रीते अहीं पण द्वारिका माईनुं मंदिर बनावामां आव्युं छे અને તેમાં 24 કલાક અગ્નિ પ્રગટેલી રહે છે। આ પાટોત્સવમાં પ્રથમ સવારે સાંઈ બાબાનું મંગળ સ્નાન, ત્યારબાદ મહા પૂજા યજ્ઞ, પછી આરતી અને ત્યારબાદ મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। પ્રખ્યાત ભજનિક માસ્ટર રાણા તથા અશ્વિન ચૌધરીના સાનિધ્યમાં ભજન સંગીતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ મંદિરમાં કોઈ પણ પૂજારી રાખવામાં નથી આવ્યા। આજુબાજુના આદિવાસી સ્થાનિક ભક્તો આસ્થા ભેર સવાર સાંજ સાંઈ બાબાની પૂજા અર્ચના કરે છે અને નિખાલસ ભાવથી મંદિરની સેવા સંભાળ પણ રાખે છે। પરમ પૂજ્ય બાબા નંદજી પોતાના ગ્રુપ સાથે 130 જેટલી કથાઓ પણ કરી છે। દૂર દૂરથી ભક્તો પોતાની આસ્થા સાથે સાંઈ બાબાના દર્શન અર્થે આવે છે અને ધન્યતા પણ અનુભવે છે। પાલપુર સાંઈ બાબાના દર્શન અર્થે આવ્યો હતો અને બાબાની અવિરત કૃપા સર્વ ભક્તજનો ઉપર પડતી રહે। લોકા સમસ્તુ સુખીનો ભવંતુ। બાબા સર્વ માનવજાત ઉપર અને આ અત્યારે જે કોરોનાની પરિસ્થિતિ છે એમાં સર્વનું કલ્યાણ કરે એવી સર્વ માટે અહીંથી હું પ્રાર્થના કરું છું। તમે અહીંયા બાલપુર ખાતે આવ્યા, તમને કેવું ફીલ થઈ રહ્યું છે? શિરડીમાં આવીએ એવું જ ફીલ થાય છે કે શિરડીની અંદર જઈએ છીએ આપણે તો ત્યાં કેટલી બધી ગર્દી હોય છે, લાઈન હોય છે, તો અહીંયા ઓછી ભીડ છે, શાંતિથી દર્શન થાય છે। મંદિરમાં બી કલાક આપણે બેસવું હોય તો કોઈ ચિંતા નથી અને બીજો બાબાનંદજીનો સરળ સ્વભાવ અહીંયા વારંવાર આપણને ખેંચી લાવે છે। કલિયુગી યુગાવતાર ભક્ત વત્સલ અને કરુણા નિધાન જે સતત પોતાના ભક્તોનું હિત ઈચ્છે છે અને ભક્તોના કલ્યાણને માટે જેમણે આ ભૂધરા ઉપર અવતાર લીધો છે એવા ભગવાન શ્રી સાંઈનાથ મહારાજના ચરણકમળમાં વંદન સાથે આજે આપણા સર્વના માટે ખૂબ જ આનંદની વાત છે કે શ્રી શિરડી સાંઈબાબા મંદિર બાલપુરનો આજે ત્રીજો પાટોત્સવ ખૂબ જ ધૂમધામથી અને પ્રેમપૂર્વક ઉજવાઈ રહ્યો છે। આ બાલપુર ગામની પુણ્ય સલીલા ભૂમિ, આદિવાસીઓનું અંતરિયાળ ગામ અને વ્યારાથી 15 કિલોમીટર દૂર આવેલા આ ગામની અંદર આજે જનજાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે। મંદિરને શ્રી સાંઈનાથ મહારાજે ફક્ત નિમિત્ત બનાવીને દરેક જીવોને એક સાચો રાહ બતાવ્યો છે। હું બાબાનંદજીની સૌથી મોટી બહેન છું, અમે ત્રણે બહેનો છીએ, આ બીજો નંબર, આ ત્રીજો નંબર। આ મંદિર અમારા ગામમાં બનેલું છે, બહુ જ સરસ છે, તમે આવીને એમાં દર્શન કરી શકો છો, તમને શ્રદ્ધા આવશે। બાબાના બહુ ઉપકાર છે અમારા કુટુંબ પર, અમને એમની ઉપર બહુ જ શ્રદ્ધા છે, કારણ કે કંઈ એનું કંઈ લિસ્ટ બનાવાય એવું છે જ નહીં, એમને બહુ જ અમારી મમ્મી, અમારા પપ્પા, અમારા આખા કુટુંબની ઉપર બહુ જ પ્રેમાળ વર્ષા વરસાવેલી છે, અમારી બધી મુસીબતો અમારી દૂર કરેલી છે। તમે આવો અને એકવાર આવશો તો અનેક વાર આવવાનું મન થશે તમને, એવી અમને ચોક્કસ ખાતરી છે। આ જે છે ને બાબા ખરેખર મિની સાઈ શિરડી નથી પણ આ ગુજરાતનું શિરડી જ બની ગયું છે, કારણ કે અહીંયા 3 વર્ષ થયા, 4 અમે શરૂઆતથી જ બાબાનંદજી સાથે છીએ બધા, અને એની અંદર જે શરૂઆતથી અમે જોતા આવ્યા છે અને આજની તારીખમાં પણ જે દરેક ભક્તોને જે અનુભવ થયા છે એ લોકો જે અમને આવીને કહી જાય છે એના હિસાબે આ દરેક ભક્તો એમ જ કહે છે કે આ શિરડી જ છે, હવે ત્યાં સુધી અમારે જવું એના કરતાં અમે અહીંયા આવીને જ બાબાના દર્શન કરીને અમે ધન્ય થઈએ છીએ, માટે અમે હવે ફરી પાછા અહીં દર્શન કરવા આવીએ એ જ અમારા માટે આનંદ અને ઉલ્લાસની વાત છે કે જે કોઈ આવે છે ભક્ત એને પોતાના મનને અને પોતાના દિલને આનંદ લાગે છે અને એ મનને શાંતિ મળે છે અહીંયા।
हितेश परीख, D9 न्यूज, तापी। हमारी D9 न्यूज यूट्यूब चैनल ले सब्सक्राइब करो, क्लिक करो, बे आइकन करो अने मेळवो विश्वभरना न्यूज अपडेट।